વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠના ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુનો ફર્સ્ટ યુનિટ આઈ વિલ બી ધેડ તેની એક્ટિવિટી ટુ એનું ટ્રાન્સલેશન શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે અકી ટુ હેવન બરાબર તો મિત્રો એનું ટ્રાન્સલેશન જોઈએ એ પહેલાં તેના સ્પેલિંગ્સની આપણે સમજ મેળવી લઈએ તો જોઈ લઈએ મિત્રો કે ઇ વાય કી એટલે ચાવી એચ એ હેવન એટલે સ્વર્ગ સીઓયુ આર ટી કોર્ટ એટલે દરબાર સી ઓયુ આર ટીઆઈ આર કોટિયર એટલે દરબારી ટીઆરયુ એમ પીઈ ટી ટ્રમ્પીટ એટલે તુરાઈ એનો અવાજ ટીઓ ડીઆઈએસ સીયુ ડબલ એસ ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી કે આઈ ડીઓએમ કિંગડમ એટલે રાજ્ય ટીઓ પીઆર ઓડીસી ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું સીઓ કોઈન એટલે સિક્કો એચ ઓ એલ વાય એ એસ એચ હોલી એશ એટલે પવિત્ર ભસ્મ હોલી એટલે પવિત્ર અને એશ એટલે ભસ્મ કોઈન એટલે સિક્કો અને ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો

એસ એ ડબલ એફ o n સેફરન એટલે કેસરી રંગ એસયુ ડબલ ડી e એન એલ વાય સડનલી એટલે અચાનક એકાએક ટીઓ પીએલયુ સિક્કે ટુ પ્લક એટલે ખેંચી કાઢવું ખેંચવું પી આર ઓયુડીએલ વાય પ્રાઉડલી એટલે ગર્વથી ગૌરવ લેતા T O C H A R G E टू चार्ज એટલે કિંમત માંગવી ભાવ લેવો A C R V I C E સર્વિસ એટલે સેવા T O B L E W S ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા S I L E N C E સાયલન્સ એટલે શાંતતા अथवा શાંતિ D I V I N E ડાઇવઇન એટલે દિવ્ય T O B O W ટુ બાવ એટલે વંદન

A S S I S T A N T असिस्टेंट એટલે મદદનીશ C R O W D ક્રાઉડ એટલે ટોળું F O L L O W E R ફોલોઅર એટલે અનુયાયી T O E S C A P E ટુ સ્કેપ એટલે ભાગી છૂટવું T O C H A S E ટુ ચેસ એટલે પીછો કરવો પાછળ ભાગવું E R N I N G S અર્નિંગ્સ એટલે કમાણી ટીઓ એ ડબલ આર ઇ એસ ટી ટુ એરેસ્ટ એટલે ગિરફતાર કરવું એલ ઓયુ ડીએલ વાય લાઉડ ડી એટલે જોરથી મોટેથી મોટા અવાજે ટીઓ એ ડબલ ડી આર ઇ ડબલ એસ ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું અથવા સંબોધવું એમએ જીઆઈસીએલ મેઝિકલ એટલે જાદુઈ તો મિત્રો હજુ આપણે પાઠમું ભાષાંતર કરતા કરતાં અંદર આવતા નવા શબ્દોનું પણ ભાષાંતર શબ્દ સમજતા જઈશું તો અ કી ટુ હેવન છે એક્ટિવિટી ટુ એટલે કે સ્વર્ગની ચાવી અને આ એક નાટક છે ડ્રામા છે પ્લે તો નાટકની અંદર સીન વન આપેલો છે દ્રશ્ય પહેલું આપેલું છે તો એમાં શું બતાવે છે કિંગ્સ કોર્ટ રાજાનો દરબાર રામન ક્વોર્ટિયર વન એન્ડ ક્વોર્ટિયર ટુ આર વેઇટિંગ ફોર ધ કિંગ તેનાલી રામન દરબારી એક અને દરબારી બે તે રાજાની રાહ જોઈ રહ્યા છે ધેર ઇઝ ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પિટ્સ એન્ડ ડ્રમ્સ ડ્રમ એટલે ઢોલ અને ડ્રમ ટ્રમ્પિટ એટલે તુરાઈ તુરાઈ અને ઢોલનો અવાજ સંભળાયો ધ કિંગ વોક્સ ઇટ એન્ડ ઓલ ધ ક્વાિયર સ્ટેન્ડઅપ રાજા અંદર પ્રવેશ્યા અને બધા જ દરબારીઓ ઊભા થઈ ગયા સ્ટેન્ડઅપ એટલે ઊભા થઈ ગયા રાજાને માન આપવા માટે ઊભા તેનાલી રામન એન્ડ કોર્ટ યર સીડ ગુડ મોર્નિંગ તેનાલીમન અને બાકીના બધા બોલ્યા મારા મહારાજ તમને સવારના નમસ્કાર અથવા તો સુપ્રભાત ધ કિંગ સીડ ગુડ મોર્નિંગ રાજાએ પણ કહ્યું સુપ્રભાત વેરાન માય મિનિસ્ટર ટુ ડે મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ આજે મારા મંત્રીઓ ક્યાં છે કારણ કે એને જોયું તો મંત્રીઓ ઓછા હતા આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ રો રોડ પ્રોજેક્ટ એટલે રોડ યોજના રસ્તાની યોજના ન્યૂ એટલે નવી ડિસ્કસ એટલે ચર્ચા કરવી હું તેમની સાથે નવા રસ્તાની યોજના માટે ચર્ચા કરવાની ઈચ્છું છું અથવા કરવાનું છું ક્વોટ યર ટુ સેડ યોર મજેસ્ટી અ ગ્રેટ કિંગ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ એટલે દરબારી બે હતો એ બોલ્યો મહારાજ ગ્રેટ સાધુ મહાન સાધુ કિંગડમ એટલે રાજ્ય હાલના દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવેલો છે ધ મિનિસ્ટર્સ આર ધેટ એટ ધેટ સાધુ સ્કેમ મંત્રીઓ એ સાધુના કેમ્પ એટલે શિબિર શિબિરે ગયા છે તેના કેમ્પે કેમ્પમાં ગયેલા છે એટલા માટે નથી અસાધુ ધ કિંગ આસ્કળ અસાધુ રાજા એ ખબર નહોતી હતી એટલે રાજા આશ્ચર્યથી પૂછે છે સાધુ અ ગ્રેટ સાધુ એક મહાન સાધુ હુ ઇઝ ધીસ સાધુ આ સાધુ કોણ છે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ હું તેના વિશે કંઈ પણ જાણતો નથી યુ નો સમથિંગ રામન રામન શું તું એના વિશે કઈ જાણે છે ત્યારે રામન ઉત્તર આપે છે રામન સેડ યોર મજસ્ટ્રી આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ મહારાજ મેં આ સાધુ વિશે સાંભળ્યું છે હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ તે હિમાલયમાંથી આવે છે એટલે હિમાલયની તળેટીઓમાંથી આવેલો છે હી કેન પ્રોડ્યુસ કોઈન્સ હોલીય એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર તે હવામાંથી ફ્રોમ ધ એર એટલે હવામાંથી તે હવામાંથી કોઈન્સ એટલે સિક્કા અને પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકે છે કેન પ્રોડ્યુસ તે હવામાંથી સિક્કા પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે ક્વોર્ટિયર વન સેડ દરબારી એક પણ બોલે છે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ ધ પીપ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિસ ટેન્ટ એવરી ડે ટેન્ટ એટલે તંબુ અને ક્વોર્ટિયર એક હતો એ પાછો ઉમેરે છે એન્ડ અને ધેર ઇઝ અ લોંગ ક્યુ ક્યુ એટલે કતાર હારમાળા લાઈન કહે છે અને તેના ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે હિસ સ્ટેન્ડ એટલે તેના તંબુ અને તેના તંબુની સામે રોજ જે લાંબી કતાર હોય છે દે ઓફર હિમ ગોલ્ડ કોઈન્સ ક્લોથીસ એનિમલ્સ ગ્રીન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને આવેલા જે લોકો છે લોકોની લાંબી કતાર હોય જે આવેલા લોકો છે એ તેને હિમ એટલે તેને અંધે એટલે તેઓ એ તેને ઓફર એટલે આપે છે ધરે છે અને એ તે તેઓ તેને સોનાના સિક્કા લોથીસ એટલે કપડાં પ્રાણીઓ અનાજ શાકભાજી અને મેવા આપે છે ડ્રાય ફ્રૂટ્સ એટલે મેવા આપે છે કોર્ટિયર ટુ સેડ હવે કોર્ટિયર જે દરબારી બે એ જવાબ આપે છે હી કેન ક્યુર એની ઇલનેસ બાય પૂજા તેણે કહ્યું તે ક્યુર એટલે સારવાર કરવી એની ઇન્ડેસ એટલે કોઈ પણ બીમારી તે પૂજા દ્વારા કોઈ પણ બીમારીનો સારવાર કરી શકે છે તેના સાજા કરી શકે છે બટ યુ યુ નેડ ટુ પે બી હિમ અ બિગ સમ ફોર દેટ સમ એટલે રકમ પણ તમારે તેના માટે તેને એક મોટી રકમ ચૂકવવી પડે છે ટુ પે એટલે ચૂકવવું ધ કિંગ સેડ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ રાજાએ કહ્યું રસપ્રદ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ હું આ સાધુ વિશે હજુ થોડું વધારે જાણવા માગું છું બટ યુ યુ કેન ગો નાઉ પછી બધા દરબારીને સંબોધીને કહે છે પણ હવે હવે તમે જઈ શકો છો અત્યારે તમે જઈ શકો છો આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી ડિસ્કસ એટલે ચર્ચા કરવી હું આ સાધુ વિશે ફક્ત રામન સાથે ચર્ચા કરવા માગું છું અને એ રીતે કહી અને રાજાએ બીજા ક્વાટિયર્સને મોકલી દીધા ધ ક્વાટિયર્સ લીવ એટલે બધા દરબારીઓ જાય છે ધ કિંગ આસ્કડ રાવન વોટ ડૂય થિંક રાજાએ પૂછ્યું રામન તું શું વિચારે છે ઇઝ હી અ રિયલ સાધુ શું એ એક સાચો સાધુ છે ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ સર્વિસ એટલે સેવા અને ચાર્જ એટલે કિંમત લગાવી અને અહીંયા ચાર્જ મની એટલે પૈસા માંગવા તો સારા સાધુઓ સારા સંતો કદી પણ તેમની સેવા માટે પૈસા માંગતા નથી નેવર એટલે કદી નહીં વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ આપણે આ સાધુ પર નજર રાખવી પડશે એનું ધ્યાન રાખવું પડશે રામન શેડ રામને જવાબ આપ્યો યસ યર મેજસ્ટી આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ રાવણે પણ કહ્યું હા મહારાજ મને પણ લાગી રહ્યું છે કે કંઈક ખોટું છે ધ કિંગ સેડ રામન ગો ટુ હિસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ હવે રાજા રામનને હુકમ કરે છે રાજાએ કહ્યું રામન એના કેમ્પ પર એની શિબિર પર જા અને ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢ મોરા એટલે વધુ અને આ સાધુ વિશે વધુ માહિતી જાણીને લાવ અથવા શોધીને લાવ રામન સેઠ સર્ટેનલી સર રામને કહ્યું સર્ટેનલી એટલે ચોક્કસ ચોક્કસ રાજાજી ચોક્કસ સાહેબ જાઉં છું અને શોધીને લાવું છું હવે રાજાના દરબારનું જે દ્રશ્ય હતું એ અહીં પૂરું થાય છે દરબારીઓ ગયા રાજા ગયા રામન પણ ગયા હવે રામન એ સાધુના કેમ્પે જાય છે એટલે સીન ટુ દ્રશ્ય બે આવે છે તો દ્રશ્ય બેમાં શું જોવા મળે છે આપણને જોઈશું ધ વિલેજ ગામ અ સાધુ વિથ અ લોંગ બિયડ એન્ડ સેફરન કુર્તા ઇટ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી અહીંયા બિયર્ડ એટલે દાઢી અને સેફરન એટલે કેસરી કુર્તા એટલે એનો જે પેરણ છે તે એનો જબ્બો પ્લેટફોર્મ એટલે અહીંયા આપણે લઈશું અંડર પ્લેટફોર્મ અંડર અ ટ્રી ટ્રી એટલે કે વૃક્ષ નીચેનો જે ઓટલો બનાવેલો છે તે એક સાધુ લાંબી દાઢીવાળો અને કેસરી રંગના કપડાં ભગવા રંગના કપડાં પહેરેલો ઝાડની નીચે એક સાધુ બેઠેલો છે હિસ આઈઝ આર ક્લોઝડ તેની આંખો બંધ હતી સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિસ આઈઝ એન્ડ બ્લેસ ધેમ ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપતા આશીર્વાદ આપવા અને ટુ વેટ એટલે રાહ જોવી કેટલાક લોકો તે તેની આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા છે તેનાલી રામન એન્ટર્સ ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો દાખલ થવો તેનાલી રામણ પણ પ્રવેશે છે એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ અને લોકોની વચ્ચે અમોંગ એટલે વચ્ચે લોકોની વચ્ચે ઊભો રહે છે વિલેજર વન સેડ સાયલન્સ લુક ધેર અચાનક જ એક ગ્રામવાસી બોલે છે શાંતિ ત્યાં જુઓ ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિસ ડિવાઇન આઈઝ ડિવાઇન એટલે દિવ્ય અને ગ્રેટ સેન્ટ સેન્ટ એટલે સંત ગ્રેટ એટલે મહાન તેણે અચાનક કહ્યું શાંતિ ત્યાં જુઓ મહાન સંત તેમની દિવ્ય દ્રષ્ટિ દિવ્ય આંખો ખોલી રહ્યા છે એવરી વન ટુ ધ સાધુ ટુ બાઉ એટલે વંદન કરવા નમન કરવા દરેકે સાધુને નમન કર્યા પ્રણામ કર્યા એ આંખો ખોલી રહ્યા હતા એટલે બધા એમની સામે એમને પગે લાગવા લાગ્યા વિલેજર ટુ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ એન્ડ સેટ હવે બીજો ગ્રામવાસી હતો એણે સાધુ તરફ એક મોટો કોથળો ભરેલો મૂક્યો સાધુની આગળ અને કહ્યું યર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ દિસ સેક ઓફ રાઈસ મારા મહારાજ એક્સેપ્ટ એટલે સ્વીકારું સેક એટલે કોથળો અને રાઈસ એટલે ચોખા આ ચોખાનો કોથળો સ્વીકારો એડવાઈઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ રીચ એટલે શ્રીમંત પૈસાદાર એડવાઇઝ એટલે સલાહ આપવી મી એટલે મને મને સલાહ આપો કે મને કંઈક એવું શીખવો કે જેથી મારા પ્રભુ હું કેવી રીતે પૈસાદાર શ્રીમંત બની શકું ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિસ આસિસ્ટન્ટ સાધુએ તેના આસિસ્ટન્ટ એટલે મદદનીશ તેના જે મદદ કરતા હતા એમને આ કેમ્પમાં બધા સાધુઓને લઈને આવેલો હતો ને તો એને ઇશારો કર્યો સાઈન એટલે ઈશારો ઈશારો કર્યો ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક તે મદદની સાવીની કોથળો લઈ ગયો સાધુ ટુ ધ વિલેજર સેડ સાધુએ પેલા ગ્રામવાસીને કહ્યું માય ડીયર ચાઇલ્ડ મારા વાલા બાળક અથવા તો હે બેટા તમે જાણો છો સાધુઓ કેવું બોલે હે વત્સ આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ ગિફ્ટ એટલે ભેટ અને પ્લીઝ એટલે ખુશ થઉં હું તારી ભેટથી ખુશ થયો છું નાવ ડોન્ટ વરી હવે ચિંતા કરીશ નહીં આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ હું તને ડેફિનેટલી એટલે ચોક્કસ અહીંયા શ્યોર સર્ટેનલી અને ડેફિનેટલી બધી એકબીજાના સમાનાર્થી થાય હું તને ચોક્કસપણે શ્રીમંત બનાવીશ વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ પર્ફોમ એટલે કરવું પૂજા એટલે પૂજા કરવી આખું થાય અને નીડ એટલે જરૂર હોવી આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે શ્રીમંત બનાવવા માટે એક પૂજા કરવી પડશે વિલેજર ટુ સેડ થેન્ક યુ યોર બીજા ગ્રામવાસીએ કહ્યું તમારો આભાર મહારાજ આઈ એમ સો લકી હું ખૂબ જ નસીબદાર છું પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ પ્લીઝ એટલે મહેરબાની કરીને ટેલ એટલે કહો મહેરબાની કરીને મને કહો મારે શું કરવું પડશે પૂજા માટે મારે શું કરવું પડશે સાધુ શેડ ડીયર ચાઇલ્ડ નાવ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઈન્સ ફોર ધ પૂજા સાધુએ કહ્યું બેટા નાવ એટલે હવે હવે ફક્ત બે સોનાના સિક્કાની જરૂર છે હવે મારે પૂજા માટે ફક્ત બે સોનાના સિક્કાની જરૂર છે વિલેજર ટુ સેડ ઇટ્સ ઓલ રાઇટ બીજા ગ્રામવાસીએ કહ્યું બરાબર છે આઈ વી ગીવ યુ ટુ ગોલ્ડ કોઈન્સ હું તમને બે સોનાના સિક્કા આપીશ સાધુ શેઠ બચ્ચા તેરા કલ્યાણ હોગા સાધુએ પછી આશીર્વાદ આપ્યો બેટા તારું કલ્યાણ થશે લક્ષાધિપતિભવ એટલે કે લાખો પતિ બન ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઈન્સ એન્ડ ગીવ ટુ ધ સાધુ ગ્રામવાસીએ બે સોનાના સિક્કા કાઢ્યા અને સાધુને આપ્યા રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી રામન આ બધું કાળજીથી ધ્યાનથી જોઈ રહ્યો હતો ધ સાધુ પુટ્સ ધ કોઈન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસિઝ ધ વિલેજર સાધુએ સિક્કા તેના ખિસ્સામાં મૂક્યા અને તેને આશીર્વાદ આપ્યા રામન પુશિસ ધ ક્રાઉડ રામને આખા ધ ટોળાને ધક્કા માર્યા અ એટલે એક બાજુ કર્યું એન્ડ રશિશ ટુ ધ સાધુ અને સાધુ તરફ દોડ્યો હવે મિત્રો તમને ખ્યાલ છે ને કોઈ સાધુ આ રીતે કરીશ કરતો હોય એણે ખ્યાલ આવે કે વિલેજર ટુને એને પૈસાદાર બનવું છે એટલે એને એવો આશીર્વાદ જ આપ્યા લક્ષાધિપતિભાવ એટલે પેલો એના તરફ એટ્રેક્ટ થાય હવે રામણ પણ દોડીને જાય છે આખા ટોળાને ખસેડીને અને એની આગળ જઈ અને કંઈક પોતાની બુદ્ધિથી યુક્તિથી કંઈક કરે છે જોઈએ હવે રામન સેઠ યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ રામણે જઈને પહેલાં તો એ સંતના વખાણ કર્યા મહારાજ તમે દુનિયાના સૌથી મહાન સંત છો પ્લીઝ બ્લેસ મી મહેરબાની કરીને મને આશીર્વાદ આપો સાધુ શેઠ અપ માય ચાઇલ્ડ સાધુએ તરત જ નમ્રતાથી કહ્યું હે દીકરા ઊભો થા ટેલ મી યોર પ્રોબ્લેમ મને તારી સમસ્યા કહે રામન સે માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ હવે રાવણે એની યુક્તિ ચાલુ કરી અને કહ્યું મહારાજ મારી પાસે મારી જિંદગીમાં બધું જ છે આઈ હેવ અ બિગ હાઉસ મારે એક મોટું ઘર છે અ લોટ ઓફ મની એન્ડ અ હેપી લાઈફ એક મોટું ઘર ઘણા બધા પૈસા અને ખુશી ભરેલી પરિવાર પણ છે સુખી પરિવાર પણ છે બટ ડૂ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ ડેથ એટલે મૃત્યુ પણ કંઈક એવું કરો કે હું મારા મૃત્યુ પછી હેવન એટલે સ્વર્ગ કે જેથી હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું હવે પેલા સાધુને તો બધાને ચીટસ કરવા હતા એટલે એના ખ થયું કે અહીંયા માંગે એના કરતા મર્યા પછી માંગે તો ત્યાં તો ક્યાં પુરાવો આપવાનો છે એટલે તરત જ એ બોલે છે સાધુ સેટ ઇટ્સ વેરી ઇઝી ફોર મી કમ નિયર અરે આ તો મારા માટે બહુ સહેલું છે નજીક આવ નિયર એટલે નજીક અને ક નિયર એટલે વધુ વધુ નજીક આવ અને એ એને નજીક બોલાવે છે હવે રાવણે જે મનમાં વિચારી રાખ્યું હતું એવું જ કરે છે રામન ગોસ વેરી નિયર ટુ ધ સાધુ રામન સાધુની ખૂબ જ નજીક જાય છે સડનલી એટલે અચાનક એકાએક હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધા સાધુસ બિયર હજુ સાધુ કંઈક કે એ પહેલાણે શું કર્યું અચાનક જ પ્લક એટલે ચૂંટવો અને હેર એટલે વાળ બિયડ એટલે દાઢી સાધુની દાઢીમાંથી એણે વાળ ચૂંટી કાઢ્યો એટલે દાઢીનો વાળ સાધુની દાઢી લાંબી હતી ને જો તમને અહીંયા દેખાઈ રહ્યું છે મિત્રો કે તેનાલી રામણ એ સાધુની નજીક જઈ અને તરત જ એ જાણે કે કહેવા જતા હોય તરત જ એના દાઢીમાંથી વાળ ખેંચી નાખે છે હવે વાળ ખેંચાતા જ પેલા સાધુ છે એ બૂમ પાડી ઉઠે છે સાધુ શેઠ આ આવું જ અને બૂમ પાડવા લાગે છે અરે રે હી હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ઇઝ ધ ક્રાઉડ હવે રામને એની યુક્તિ પ્રમાણે કરે છે તેણે હોલ્ડ એટલે પકડવું પ્રાઉડલી એટલે ગર્વથી ગૌરવથી એડ્રેસ એટલે સંબોધન કરવું ક્રાઉડ એટલે ટોળાને હવે રામાણે શું કર્યું પેલો દાઢીનો વાળ ચૂંટી કાઢ્યો હતો ખેંચી કાઢ્યો હતો એ તોડેલો વાળ એણે ગર્વથી ઊંચો પકડ્યો અને આખા ટોળાને સંબોધન કર્યું એને ઉદ્દેશીને કહ્યું રામન સેઠ આઈ એમ ધ લક્કીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું આઈ હેવ ધ મેજિકલ હેર મેજિકલ એટલે જાદુઈ મારી પાસે જાદુઈ વાળ છે ધીસ હેર વિલ મેક અસ ડાયરેક્ટલી ટુ હેવન આ વાળ મને ટેક એટલે લઈ જવું આ વાળ મને અને ડાયરેક્ટલી એટલે સીધું આ વાળ મને સીધો જ સ્વર્ગમાં લઈ જશે હી ઇઝ વેરી વેરી મેન તે ખૂબ ખૂબ પવિત્ર માણસ છે એવરી હેર ઓફ ઇસ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન તેમની દાઢીનો દરેક વાર એ સ્વર્ગની મફતની ટિકિટ છે હવે આવું સાંભળતા જ કોઈ રોકાઈ શકે ખરું મિત્રો વિલેજર ટુ સેડ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ હવે પેલો વિલેજર ટુ રીચ બનવા માટે આવ્યા તો એણે પણ કહ્યું મારે પણ આ દુનિયામાં શ્રીમંત બનવું એના કરતાં રાધર ધ્યાન એટલે ના કરતાં એના કરતાં જવા સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરીશ યર હોલીનેસ અલાવ મી ટુ પ્લક અ હેર અલાઉ એટલે પરવાનગી આપો મહારાજ મને પણ એક વાર લેવાની પરવાનગી આપો અને આ રીતે વિલેજર ટુએ પણ પોતાનો વિચાર બદલી કાઢ્યો ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર સાધુએ બહુ જ વિરોધ કર્યો પરંતુ પેલા ગ્રામવાસીએ એના દાઢીનો વાળ ચૂંટી લીધો હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન પેન એટલે દર્દ તેણે ફરીથી દર્દ નાક ચીસ પાડી દીધી એના દાઢીનો વાળ ચૂંટ્યા એટલે ફરીથી એણે ચીસ પાડી દીધી વિલેજર થ્રી સેટ વન ફોર મી ટુ હવે બધા ગ્રામવાસીઓ ભેગા હતા એમાંથી ત્રીજો ગ્રામવાસીઓ ઊભો થઈને બોલ્યો એક મારા માટે પણ પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી લાઉડ એટલે મોટેથી સ્ક્રીન એટલે બૂમો પાડવી અને ક્રાઉડ અરાઉન્ડ એટલે સાધુના ફરતે અહીંયા ધ સાધુ એટલે સાધુના લોકો સાધુના ફરતે ટોળે વળી ગયા અને જોરથી ચીસો પાડવા લાગ્યા બૂમો પાડવા લાગ્યા રાવણ સેટ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સી નો ટુ યોર ફોલોઅર્સ હવે રાવણ પણ એમાં સમજાવે છે મહારાજ તમારા ફોલોઅર એટલે અનુયાયીઓ તમારા અનુયાયીઓને ના કહેશો નહીં ગીવ દેમ કી ટુ હેવન તેમને સ્વર્ગની એક ચાવી આપો ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ સાધુ ભાગવાનો પ્રયત્ન કરે છે હિપ ફોલ્સ ડાઉન તે નીચે પડી જાય છે પીપલ રન આફ્ટર હિમ લોકો એની પાછળ દોડે છે ધ ફેક સાધુ રન્સ ફોર હિસ લાઈફ બનાવટી સાધુ નકલી સાધુ એ પોતાના જીવન માટે દોડે છે પીપલ ચેઝ હિમ લોકો તેનો પીછો કરે છે પેલા સાધુને ભાગતા જોઈ અને રામણ પણ લોકોને સમજાવે છે કે સાધુ તો બનાવટી હતો અને એના વિશેની બધી માહિતી આપે છે રામન સેડ સો ધેટ ઇઝ ધ ટ્રૂથ અબાઉટ ધીસ સાધુ તો આ સાધુ વિશે આ સત્ય છે હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ તે ફક્ત તમારા પૈસા અને ભેટો ઈચ્છતો હતો વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ આપણે સખત મહેનતથી જ શ્રીમંત બની શકીએ છીએ વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઈક ધીસ અર્નિંગ્સ એટલે કમાણી અને નીડ એટલે જરૂર હોવી આપણે આવા સાધુઓને આપણી કમાણી આપવાની કોઈ જરૂર નથી હવે આ વાત સાંભળીને પેલો બીજો ગ્રામવાસી હતો એ બોલે છે વિલેજર ટુ સેટ ઓ માય ટુ ગોલ્ડ કોઈન્સ અરે મારા બે સોનાના સિક્કા ત્યારે રામન કહે છે રામન સે ડોન્ટ વરી રામને કહ્યું ચિંતા કરશો નહીં ધ કિંગ્સ મેન વીલ એરેસ્ટ હિમ રાજાના માણસો તેમને ધરપકડ કરશે તેની ધરપકડ કરશે એવરી વન વીલ ગેટ હિસ મની બેક દરેકને તેના પૈસા પાછા મળશે એવો દિલાસો તે આપે છે અને પછી રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ અને અહીંયા લોકોને સમજાવ્યા પછી પેલા સાધુની ધરપકડ કરેલા માણસોને લઈને રામન દરબારમાં પાછો જાય છે આશા રાખું મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ પડ્યો હશે એમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તેમાં સમજ પડી હોય તો તેને લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો મળીએ નેક્સ્ટ વિડીયોમાં